નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ એસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં આવતા એમ્પ્લોયમિટી સ્કિલ સબ્જેક્ટના સેમિસ્ટર ટુના ચેપ્ટર નંબર પાંચના પોઈન્ટ નંબર બે ઉત્પાદકતાના ફાયદાઓ બેનિફિટ્સ ઓફ પ્રોડક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું તો ઉત્પાદકતા શું છે એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું છે જો કોઈને ખ્યાલ ના હોય તો અગાઉનો વિડિયો લેક્ચર પાંચ પોઈન્ટ એક જોઈ શકે છે હવે આ ઉત્પાદકતાના ફાયદા શું થાય શું કામ આપણે ઉત્પાદકતા વધારવાની કોશિશ કરીએ તો એક તો પહેલું છે કર્મચારી કામદાર પ્રોત્સાહન સંસ્થામાં કામ કરતા કર્મચારી કામદારોની ઉત્પાદકતામાં તેમનામાં રહેલી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી વધારવા માટે પ્રોત્સાહન ખૂબ જરૂરી છે જ્યારે કોઈ માણસ કોઈ નાનું નાનું કામ કરે અને કંપની દ્વારા એને ઘણી બધી રીતે પ્રોત્સાહન આપી શકાય નાણાકીય પ્રોત્સાહન છે બિન નાણાકીય પ્રોત્સાહન છે આંશિક નાણાકીય પ્રોત્સાહન છે આવા પ્રકાર છે નાણાકીય પ્રોત્સાહનોના જેમાં નાણાકીય પ્રોત્સાહન બિન નાણાકીય પ્રોત્સાહન અને આંશિક નાણાકીય પ્રોત્સાહન ઘણા લોકોને એમના સારા કામ બદલ એમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે તો નાણાકીય પ્રોત્સાહન થાય ઘણા લોકોને એમના સારા કામ બદલ લોકોની વચ્ચે એમની પીઠ થબાવવામાં આવે તો એક બિન નાણાકીય પ્રોત્સાહન છે પણ એના માટે પણ એ ખૂબ જરૂરી છે આગળ વધવાના છે તો પહેલું જોઈએ નાણાકીય પ્રોત્સાહન વેતન અને નાણાકીય લાભો સાથે સંકળાયેલી પ્રોત્સાહનની નીતિ છે કાર્યક્ષમતા સાથે જોડાયેલ વેતન નીતિ અને લાભો સાંકળીને વધુ સારી ઉત્પાદકતા મેળવી શકાય છે નિર્ધારિત વેતન ઉપરાંત કામની કરી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા સાથે વધુ વેતન દાખલા તરીકે તમે બોનસ આપી દો અને લાભો પૂરા પાડી શકો છો બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન ઘણીવાર કર્મચારી એવા હોય છે કે તેના પર નાણાકીય બાબતો જેવી કે વેતન નાણાકીય લાભ બોનસ વગેરે જેવા નાણાકીય પ્રોત્સાહનો કોઈ ખાસ અસર ન કરે પણ એમને એમની માન પ્રતિષ્ઠા એમનો મોભો હોદ્દામાં વધારી દો તમે એનો હોદ્દો ઉપરની કેટેગરીમાં લઈ જાઓ આ બધા પરિબળો બહુ અગત્યનું કામ ભજવે બીજું તમે ઉત્કૃષ્ટ કામ માટે એમને મેરિટ સર્ટિફિકેટ આપી દો કર્મચારી કલ્યાણની યોજનાઓ માટે એમને ઇન્કલુડ કરી દો જાહેરમાં એમને ઇનામ આપો ઇનામ વિતરણમાં બોલાવો મહત્ત્વના કાર્યોમાં અલગ ઓળખ વ્યક્તિત્વ જરૂરિયાતો પૂરી પાડો આ બધું પણ બિનનાણાકીય પ્રોત્સાહનમાં આવશે આંશિક નાણાકીય પ્રોત્સાહન એટલે આ પ્રોત્સાહન નીતિમાં જેમ નામમાં દર્શાવ્યું છે ને જ જરૂરિયાત મુજબ નાણાકીય તેમજ બિન નાણાકીય બંને પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવે દાખલા તરીકે વ્યક્તિના હોદ્દામાં સામાન્ય પગાર વધારા સાથે બઢતી આપી દીધો પ્રમોશન આપો એટલે પગાર પણ વધ્યો અને એને પ્રમોશન પણ એટલે પદ પણ જળવાનું તો આ થયું આંશિક નાણાકીય પ્રોત્સાહન પ્રોત્સાહનના હેતુઓ શું હોઈ શકે તો પ્રોત્સાહન આપવાથી વધુ સારું ઉત્પાદન થાય ગુણવત્તામાં જરૂરી સુધારો થાય બગાડમાં નોંધપાત્ર ઘટાડો થાય બધા પોતાનું સમજે આ કામ મારા પોતાનું છે અને એના કારણે થઈ અને આ બધા ફાયદાઓ થતા હોય છે સ્થાપિત ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થાય ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને કર્મચારીના વળતરમાં પગાર વધવાનો છે એના વળતરમાં પણ વધારો થાય આ બધા પ્રોત્સાહનના હેતુઓ છે હવે વેતન તેમજ બોનસની ગણતરી માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ ઉપયોગમાં લે કોઈ પણ માણસને વેતન આપીએ તો એના માટે ત્રણ પદ્ધતિઓ અમલમાં લેવાતી હોય છે પહેલું છે કાર્ય આધારિત વેતન પ્રથા એટલે કે પ્રાઇઝ વર્ક સિસ્ટમ આ કેવી રીતે કામ કરે બહુ સિમ્પલ સાદી અને અત્યારે વપરાતી પદ્ધતિ છે કાર્ય આધારિત વેતન પ્રથામાં કામદારને સીધું તેના દ્વારા કરવામાં આવેલું ઉત્પાદન આધારિત વેતન મળે છે એટલે કે નક્કી કરવામાં આવે કે જો તું એક નંગનું ઉત્પાદન કરીશને કોઈપણ પ્રોડક્ટ લઈ લો એક્સ વાયઝેડ કોઈપણ પ્રોડક્ટ તને એક હજાર રૂપિયા મળશે દાખલા તરીકે એન્જિન લઈએ એક એન્જિનના ઉત્પાદન ઉપર તને એક હજાર રૂપિયા મળશે હવે તમે એને સો નંગનો ઓર્ડર આપો ને સો નંગ બનાવે તો તમારે શું કરવાનું છે એક નંગના એક હજાર તો સો નંગના કેટલા એટલે સો ગુણ્યા એક હજાર જવાબ આવે એક લાખ એક લાખ રૂપિયાનું વેતન એટલે આ શું થયું કોઈ ફિક્સ પ્રથા નહીં કે મહિને જ તમને આટલો પગાર મળશે એવું નહીં પણ તમે જે એક નંગ બનાવો એક નંગનો ભાવ તમે આપી દીઓ અને એના આધારે જેટલા નંગ બનાવી શકો એના આધારે તમને વેતન મળે બીજું છે સમય આધારિત વેતન પ્રથા જેને કહેવામાં આવે ટાઈમ રેટ સિસ્ટમ આ બહુ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે કે જેમાં ઓછા સમયગાળામાં સારું કામકાજ કરાવી શકાય જૂના ઉત્પાદનના રેકોર્ડના આધારે પ્રમાણિત સમય નક્કી કરવામાં આવે હવે આની પહેલાં એન્જિનનું તો ઉત્પાદન થયું જ હશે એન્જિનની કોઈ પણ બીજી વસ્તુ ધારી લો માની લો કે પ્લાસ્ટિકની બોટલ જો નક્કી કરેલ સમય કામ પ્રમાણિત સમયમાં પૂરું કરવામાં આવે તો કામદારને લઘુત્તમ વેતન ઉપરાંત બોનસ અથવા નાણાકીય લાભો પણ પૂરા પાડવામાં આવે એટલે કે નક્કી કરવામાં આવે કે તારા આ કામ આટલા સમયમાં પૂરું કરી દેવાનું હકીકતમાં એ કામ માટે આઠ કલાક જોઈતા હોય અને જો એ જ માણસ એક કામ છ કલાકમાં પૂરું કરી દે તો બે કલાક માટે થઈને શું કરવું તો એનો પગાર એને આપવો હવે કેવી રીતે આ થાય તો જુઓ એક ઉદાહરણ લઈએ એના માટે દાખલા તરીકે પ્રમાણિત સમય આઠ કલાક છે એ વ્યક્તિ આઠ કલાક કામ કરવાનું છે પ્રતિ કલાક વેતન દર એક કલાકનો ભાવ દસ રૂપિયા છે અને ખરેખર કામ કરવા માટે હવે વ્યક્તિ જે છે એમ બિચારે કે મારો એક કલાકનો પગાર દસ રૂપિયા છે ને આઠ કલાક લગી કામ કરો તો એસી રૂપિયા મળે પણ હવે એને ક્યાંક બહાર જવાનું છે તો બીજા કોઈ કામ ધંધે જવાનું ની છ કલાકમાં કામ પૂરું કરી દે તો એને એંસી રૂપિયા મળશે નહીં મળે ને કારણ કે કલાક દીઠ વેતન છે તો એને સાઠ રૂપિયા જ મળશે હવે જો એને એસી રૂપિયા ભલે નથી એટલે બે કલાકનો સમય તો બચે છે ને એના માટે થઈને બચાવેલ સમય કેટલો ગણાશે બે કલાક હવે એની કમાણી કેટલી થાય જો છ કલાક ઉપરું કરે સાઠ રૂપિયા જ થાય પણ જો આ વેતન પ્રથા હોય તો જેટલા કલાક એને બચાવ્યા છે એના પચાસ ટકા કલાક લઈ લેવાના ધારો કે બે કલાક છે બે કલાકના પચાસ ટકા એટલે અડધું બે કલાકનું અડધું કેટલું થાય એક કલાક એક કલાકને એને પૈસા એક્સ્ટ્રા આપી દેવાના દસ રૂપિયા એક્સ્ટ્રા એટલે સાઠ છ ગુણ્યા દસ એટલે સાઠ થાય અને બીજું એક ગુણ્યા દસ એટલે સિત્તેર એટલે હકીકત મેં છ કલાક કામ કર્યું મળવા જોઈએ સાઠ રૂપિયા મળ્યા કેટલા સિત્તેર રૂપિયા કારણ કે આઠ કલાકનું કામ એને કેટલામાં પતાવી દીધું છે છ કલાકમાં સમજાણી વાત ઓકે ત્રીજું છે રોવનની વેતન પ્રથા રોવનની વેતન પ્રથા એટલે શું તો કે બોનસ ગણતરીની એક પદ્ધતિ છે જેને રોવનની પદ્ધતિ કહે છે આ પદ્ધતિ થોડીક સમજવી મુશ્કેલ ધ્યાન આપજો આ પદ્ધતિમાં પણ જો નિર્ધારિત સમય કરતાં ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરવામાં આવે તો બોનસ ચૂકવવામાં આવે આઠ કલાકની જગ્યાએ છ કલાકમાં ઉત્પાદન થવા માંડે તો ઉપરાંત બોનસ પણ ચૂકવવાનું કેવી રીતે થાય ધારી લો કોઈ કામ આઠ કલાકમાં પૂરું થાય છે એક કલાકનું વેતન દર દસ રૂપિયા છે એટલે જો આઠ કલાક કામ કરે તો એંસી રૂપિયા મળે પણ એને પાછળની બે કલાક બીજે કામ કામ કરવા જવું છે એ છ કલાકમાં કામ પતાવી દે તો આપણે જોવા જઈએ તો એમ વિચારીએ કે દસ રૂપિયા પ્રતિ કલાક તો છ કલાકના સાઠ રૂપિયા પછી માણસ કે છ કલાકમાં પૂરું નહીં કરે હવે આઠ કલાક જ કરશે કારણ કે એંસી રૂપિયા મળતા છ કલાકમાં કામ કરે છે તો બચાવેલ સમય કેટલો છે બે કલાક હવે પ્રતિ કલાક વેતન દર ગણવા માટે ધારો કે બચાવેલ સમયનો કુલ સમય આધારિત ટકાવારી પચીસ ટકા હોય જેટલો સમય બચાવો છો એને કુલ સમયના પચીસ ટકા લેખે ગણીના હો તો પ્રતિ કલાક વેતન દર કેટલો થાય તો કે દસ રૂપિયા તો હતો જ તે પ્રતિ કલાકની વાત છે અને દસના બીજા પચીસ ટકા કારણ કે આપણે પચીસ ટકાને ધ્યાનમાં લીધા છે તો દસના પચીસ ટકા કેટલા થાય બે પોઈન્ટ પાંચ એટલે કે તમે જે બાર પોઈન્ટ પાંચ પ્રતિ કલાક તમે કેટલા રૂપિયા આપવાના હતા પ્રતિ કલાક દસ રૂપિયા એની જગ્યાએ હવે તમે કેટલા આપશો બાર પોઈન્ટ પાંચ રૂપિયા અને કેટલાક કલાકમાં કામ પૂરું કર્યું છ કલાકમાં તો બાર પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે કેટલા મળે પંચોતેર રૂપિયા આને કહેવાય રોવનની વેતન પ્રથા ઓલા આગળનું જે હતું એની અંદર સમય આધારિત વેતન પ્રથામાં આ જ કોયલાનો આ જ વસ્તુનો જવાબ આવતો હતો કોયડાનો જવાબ આવતો હતો સિત્તેર રૂપિયા અને રોવનની પદ્ધતિમાં એ જવાબ આવે છે પંચોતેર રૂપિયા હવે છે ઔદ્યોગિક ક્ષેત્ર અને ઉત્પાદકતા આ કેવી રીતે કામ કરે ઔદ્યોગિક ક્ષેત્ર અને ઉત્પાદકતા તો દરેક ઉદ્યોગમાં સંશોધન દ્વારા ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરી તેમાં યોગ્ય સુધારા કરી સુધારા દ્વારા ઉચ્ચ ઉત્પાદકતા મેળવી શકાય છે અને સુધારા તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર એન્ડ ડી ઘણીવાર એનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે દરેક મોટી મોટી કંપનીઓમાં આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ હોય છે ને ક્યાંક તમને એવું સાંભળવા પણ મળશે કે આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટમાં જાઓ આર એનડી એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બજારમાં જે કોઈ પણ પ્રોડક્ટ અત્યારે અસ્તિત્વમાં છે એના પર રિસર્ચ કરવામાં આવે ધારો કે કોઈ બિસ્કિટ બનાવતી કંપની છે તો એ પોતાનું બિસ્કીટ બજારમાં મૂકે છે અને બજારમાં વેચાય છે પછી ખબર પડે લોકોની ડિમાન્ડ ક્રીમવાળા બિસ્કિટની છે એના પર રિસર્ચ કરે એનું ડેવલપમેન્ટ કરે એવું એક ડિપાર્ટમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા નીચેના હેતુઓ પણ સિદ્ધ કરી શકાય કે ઓછું મોડી રોકાણ અને સંચાલન ખર્ચમાં ઘટાડો થાય ઉત્પાદકતામાં વધારો થાય ઉર્જાના ઉપયોગમાં ઘટાડો થાય અને ઉર્જા સક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ થાય ઉત્પાદકતાના ફાયદાઓ કયા કયા છે ઉત્પાદકના ફાયદાઓમાં જોઈએ પેલું ઉત્પાદનમાં સુધારો થાય સીધી વાત છે ઉત્પાદન સુધરી જાય બીજું સંચાલન અને જાળવણીની બચતો થાય કાર્યનું વાતાવરણ સારું ઊભું થાય અને કચરા અને ભંગારમાં ઘટાડો થાય આ ઉત્પાદકતા વધવાથી આટલા ફાયદા છે કારણ કે ઉત્પાદકતા વધેલ ઓછા સમયમાં વધુ કામ થાય ઉત્પાદનમાં સુધારો થવાનો જ છે બીજું લોકો પણ સારી રીતે એકબીજા સાથે વર્તન કરે એમને પગાર પણ વધે બધાને ફાયદો છે કર્મચારીને ફાયદો છે ને બોસને પણ ફાયદો છે હવે રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં ઉત્પાદકતા એટલે શું હવે ફાયદો દેશને કેવી રીતે થાય ઉત્પાદકતાથી દેખી રી વાત છે ઉત્પાદકતા વધશે તો ઓટોમેટિક પ્રોડક્શન વધશે ઓછો સમય લેશે તો ઓછો સમય લે ને વધારે પ્રોડક્શન થાય તો માંગ તો બજારમાં છે જ એટલે રાષ્ટ્રનું તો નિર્માણ સારું થવાનું છે હવે જોઈએ ઉત્પાદકતામાં વધારો વધુ રોજગારી સર્જી ગરીબીના વિષચક્ર વિષમ ચક્રમાંથી આપણે દેશને મુક્ત કરી શકીએ કારણ કે વધુમાં વધુ રોજગારી તમને મળી શકે ઉત્પાદકતાના વધારાના કારણે પડતર ખર્ચમાં ઘટાડો હવે જે ખર્ચ જે ઉત્પાદન ખર્ચ થવાની ઘટી જવાનો અને ઉત્પાદકતાનો નફો કામદારનું વેતન સુધારી સારા જીવન ધોરણ પણ મળી શકે વધુ વેચાણને કારણે સરકારને પ્રાપ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાં પણ વધારો કારણ કે જેવું વધુ વેચાણ થાય એટલે સરકારને વધારે ટેક્સ મળવાનો એ સરકારની આવકમાં વધારો થવાનો અને સરકાર કાર્ય જે કલ્યાણલક્ષી બીજા કોઈ પણ યોજનાઓ બનાવી છે એ વધુ સક્ષમ બનાવી શકશે ઊંચી ઉત્પાદકતા વિદેશના વેચાણમાંથી વૃદ્ધિ નોંધાવી કિંમતી વિદેશી હુંડિયામણ પણ દેશને કમાવી આપે હવે વધુને વધુ ઉત્પાદન કરશું કોઈપણ વસ્તુનું અને બીજો દેશ જો એની માગણી કરતો હશે તો આપણે વધુ ઉત્પાદન કરીશું આપણે વધુ એને એક્સપોર્ટ કરીશું વધારે વધારે એક્સપોર્ટ કરીશું વધારે વધારે અન્યા મૂકું છું તો વિદેશી હુંડિયા એટલે કે વિદેશી રૂપિયા કે વિદેશી જે કંઈ પણ ડોલર છે એ આપણા દેશમાં વધારે આવશે દેશની સ્વનિર્ભરતા જેને સેલ્ફ રિલાયન્સ કહે છે એમાં પણ વધારો થાય છે આમ ઉત્પાદકનો વધારો એ સમગ્ર રાષ્ટ્રના ઉત્થાનનું કારણ બને છે થેન્ક યુ મિત્રો આ વિડીયો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો જેથી બીજા પણ આ વિડીયો જોઈ શકે